પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર માટે ક્રમનો નિયમ જોઈશું અહીં જોઈએ પાંચ ફૂલોની એક જૂથ છે બીજું આ પાંચ ફૂલોનું એક જૂથ છે ત્રીજું આ પાંચ ફૂલોનું એક જૂથ છે પાંચ ફૂલ અને ત્રણ જૂથ બરાબર કુલ પંદર ફૂલ થયા એ જ રીતે ત્રણ ફૂલનું એક જૂથ ત્રણ ફૂલનું બીજું જૂથ ત્રણ ફૂલનું ત્રીજું જૂથ ત્રણ ફૂલનું ચોથું જૂથ અને ત્રણ ફૂલનું પાંચમું જૂથ આમ કુલ ત્રણ ફૂલના પાંચ જૂથ લેતા પણ આપણને પંદર ફૂલો મળે છે હવે આપણે આ જ સંદર્ભે એક બીજું ઉદાહરણ જોઈશું અહીં ત્રણ વિદ્યાર્થીઓની એક હરોળ આપી છે આ બીજા ત્રણ વિદ્યાર્થીઓની બીજી હરોળ છે એટલે ત્રણ વિદ્યાર્થી અને બે હરોળ એમ આપણને કુલ છ વિદ્યાર્થી મળે છે એ જ રીતે બે વિદ્યાર્થીઓની એક હરોળ આ બીજી બે વિદ્યાર્થીઓની એક હરોળ અને આ ત્રીજી હરોળ આમ બે વિદ્યાર્થી અને ત્રણ હરોળ આ રીતે જોતાં પણ આપણને છ વિદ્યાર્થીઓ મળે છે અર્થાત અહીં પણ વિદ્યાર્થી અને હરોળનો ક્રમ આપણે ફેરવીએ તો જવાબમાં કોઈ ફેર પડતો નથી આ ઉદાહરણ ત્રીજું જોઈએ અહીં એક ટોપલીમાં પાંચ દડા છે બીજી ટોપલીમાં પણ પાંચ દડા છે આ ત્રીજી ટોપલીમાં પણ પાંચ દડા છે એટલે ત્રણ ટોપલી અને પાંચ દડા એનો ગુણાકાર આપણને પંદર દડા મળે છે હવે આપણે જોઈએ એક ટોપલીમાં ત્રણ દડા છે બીજી ટોપલીમાં પણ ત્રણ છે ત્રીજામાં ત્રણ દડા છે ચોથામાં ત્રણ દડા છે અને પાંચમી ટોપલીમાં પણ ત્રણ દડા છે અહીં પાંચ ટોપલી અને ત્રણ દડાનો ગુણાકાર પણ આપણને પંદર દડા મળે છે એટલે અહીં પણ ટોપલી અને દડાને ક્રમ બદલીએ તો આપણા જવાબમાં કોઈ ફર્ક જણાતો નથી હવે અહીં એક ટેબલ આપણને આપ્યું છે એનું ધ્યાનપૂર્વક અવલોકન કરો બંને પરિણામમાં કોઈ તફાવત જણાય છે ના કોઈ તફાવત જણાતો નથી અર્થાત પૂર્ણાંક સંખ્યા માટે તેના ગુણાકારમાં ક્રમ કોઈ મહત્ત્વ ધરાવતો નથી કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો જવાબમાં ફેર પડતો નથી અને ગુણાકાર માટે ક્રમનો નિયમ કહે છે આનું સામાન્યકરણ કરીએ તો એ ગુણ્યા બી બરાબર બી ગુણ્યા એ આ નિયમ તમામ પૂર્ણાંક સંખ્યાઓને લાગુ પડે છે